नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले लास्ट विडियो लेक्चर की अंदर आप चेप्टर नंबर सात पूरु कर दीधु तुम। हवे आप चेप्टर नंबर सात है एना लखाण संबंधित प्रश्न। लखाण संबंधित प्रश्न एटले आपणे टेक्स्टबुक की अंदर तमने खबर ज हो कि दरेक पोर्शन पूरो थाय एटले एना पछी बे त्रण सवाल तमने आपेला होय। आज बे त्रण सवाल तमने आपेला होय, आ बे त्रण सवाल होय दरेक पोर्शन पूरो थाय एटले ब्लू कलर ना टेक्स्टबुक की अंदर बे त्रण सवालो आपेला होय। प्लस बीजू बाकी रह्यो आपणो स्वाध्याय, तो सातमा चेप्टर नो स्वाध्याय अने सातमा चेप्टर नी अंदर जेटला कोई ब्लू कलर ना सवाल छे लखाण संबंधित प्रश्नों छे आजे आपणे ई ज खाली जोवानुं छे। तो मारी पासे बधा लखाण संबंधित प्रश्नों छे, साथे साथे स्वाध्यायना भी प्रश्नों छे। आ स्वाध्यायना लखाण संबंधित प्रश्न छे हुं तमने हमणां सोल्व कराई दऊं आ विडियो लेक्चर नी अंदर। प्लस आज विडियो लेक्चर नी अंदर आनी पीडीएफ એ હું કટકે કટકે કરીને મૂકી દઈશ, આની અંદર વિડીયોની અંદર જ હું પીડીએફ મૂકી દઈશ। તો વિડીયોની અંદર હું તમને દરેક આ પીડીએફ મૂકી દઈ એટલે તમને સીધા એના પ્રશ્નોને જવાબ મળી રહેશે। આજના દરેક પ્રશ્નોને તમારે તમારી પાઠ્યબુકમાં લખવાના થશે, સ્વાધ્યાય પણ તમારે પાઠ્યબુકની અંદર લખવાનું છે। તો સાતમું ચેપ્ટર છે એ સાતમા ચેપ્ટરને હવે આપણે આગળ જોઈએ, તો છેલ્લે આપણે બધું પૂરું કરી દીધું હતું, અંતરસ્ત્રાવી ગ્રંથિ સુધી પૂરું કરી દીધું। હવે જે કંઈ આપણે ભણવાનું છે એ બ્લુ કલરના પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન આપણે ભણવાના છે। તો જોઈએ ફર્સ્ટ પહેલો પ્રશ્ન। હવે આની અંદર જે પ્રશ્ન છે ને એ મેં આડાવાળા લીધા છે, ટેક્સ્ટબુકની અંદર આમ બ્લુ કલરના બધા પ્રશ્નો લાઇનમાં હોય મેં લાઇનમાં નથી લીધા, ખબર પડે તમને। એટલે અત્યારે હું જે કાંઈ બોલીશ ને એ બ્લુ કલરનો જ સવાલ છે, તમારે ટેક્સ્ટબુકમાં ગોતવો પડશે બરાબર। વળી ટેક્સ્ટબુકમાં જોઈએ સર આવો તો કોઈ સમજશે જ નહીં, એવું નહીં। તમારે બ્લુ કલરના બધા સવાલ પહેલાં એક પેજમાં ચોપડીમાંથી જોઈ જોઈને એક પેજમાં પહેલાં બ્લુ કલરના બધા સવાલ લખી લો, એ બધા સવાલ લખીને પછી આ વિડીયો લેક્ચર જુઓ। હવે હું જે સવાલ સમજાવું એમાં ટીક કરતું જાઉં એટલે તમારા બધા જ બ્લુ કલરના સવાલો આવી જશે। તો પહેલાં તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી જોઈ જોઈ અને બધા જ બ્લુ કલરના સવાલો લખી નાખવાના, પછી અત્યારે હું જે બ્લુ કલરના સવાલો અને એના જવાબો બોલું છું એમાં જોતું જવાનું, ટીક કરતું જવાનું, કયો બ્લુ કલરનો સવાલ બાકી રહ્યો, લગભગ તો એ કોઈ બાકી રહેશે જ નહીં, અને જો બાકી રહ્યો તો મને વોટ્સઅપમાં જાણ કરવી જેથી મને બી ખબર પડે। તો હવે જોઈએ પહેલો સવાલ, મગજનો કયો ભાગ શારીરિક સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરે છે। ફરીથી એક વખત બોલું છું, મગજનો કયો ભાગ શારીરિક સ્થિતિ અને સંતુલન જાળવવાનું કામ કરે છે। તો મગજ છે ને આમ તમે જોવા જાઓ તો મગજ ત્રણ વિભાગમાં વહેંચાયેલો, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ। એમાં અગ્ર મગજ તો દ્રષ્ટિની ચેતાની બધી સાથે સંકળાયેલો હતો, પશ્વ મગજનું કાંઈ એટલું બધું લખાણ હતું ને ખાલી ચતુષ્કાય શબ્દ આપેલો હતો, સોરી મધ્ય મગજમાં, અને પશ્વ મગજને આ ત્રણ પ્રકાર પડતા હતા, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા। હવે અનુમસ્તિષ્ક છે એ શરીરનું સમતોલન પણ ઉજાળવી રાખે છે। તમારે આ પ્રશ્નનો જવાબ કેમ આપવાનો થાય તો ધોરણ 10 વિષય વિજ્ઞાન લખાણ સંબંધિત પ્રશ્ન, લખાણ સંબંધિત પ્રશ્નો એ લખાણ સંબંધિત પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પશ્વ મગજના અનુમસ્તિષ્ક દ્વારા અનુમસ્તિષ્ક દ્વારા બસ તો તમારે ખાલી એટલું જ લખવાનું પડે। હું ફરીથી એક વખત પ્રશ્ન બોલું છું, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરે છે, જવાબમાં લખવાનું પશ્વ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય થાય છે। પહેલો પ્રશ્ન પૂરો, નેક્સ્ટ બીજો પ્રશ્ન, આપણે એક અગરબત્તીના શ્વાસની ખબર કેવી રીતે થાય છે। આપણે એક અગરબત્તીના શ્વાસની ખબર કેવી રીતે પડે કે એ અગરબત્તી સળગાવેલી છે, એવો એક પ્રશ્ન પૂછ્યો છે। તો આમાં જવાબમાં એવું લખેલું છે, ઘ્રાણ ઇન્દ્રિયોની અંદર આવેલા ઘ્રાણગ્રાહી એકમ દ્વારા સંવેદનાની ઓળખ થાય છે, અને આપણે અગરબત્તી જે કહે છે અગરબત્તી કોઈ વ્યક્તિ સળગાવે ઘરમાં કે રૂમમાં કે પછી મંદિરમાં, તો અગરબત્તી સળગાવે તો અગરબત્તીનો જે સફેદ ધુમાડો કે ઇટીસી અગરબત્તીનો ધુમાડો જ્યારે આપણા નાક સુધી પહોંચે ત્યારે આપણા નાકની અંદર ધ્રાણેન્દ્રિય ચેતાઓ આવેલી હોય, આ ધ્રાણેન્દ્રિય ચેતાઓ મારફતે મગજ એની ઓળખ મેળવે અને તમને ખ્યાલ પડે કે અગરબત્તીની સુગંધ આવે છે,
तो बीजा ની અંદર જવાબ આવશે ધ્રાણ ઇન્દ્રિય ચેતાપથ ધ્રાણ ઇન્દ્રિય ચેતાપથ ફરીથી પ્રશ્ન છે અને એનો જવાબ બોલું છું આપણે એક અગરબત્તીની શ્વાસની ખબર કેવી રીતે થાય છે જવાબ આપણી ધ્રાણ ઇન્દ્રિયમાં આવેલા આપણી નાન ઇન્દ્રિય એટલે કે મગજમાં આવેલા ધ્રાણ ગ્રાહી એકમ દ્વારા ગંધ કે સંવેદનાઓની ઓળખ થાય છે ત્રીજું પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું હોય છે હકીકતની અંદર છે ને આપણે કોઈ ભી ક્રિયા છે ને બે સિસ્ટમ દ્વારા થાય યાદ કોઈ પણ ક્રિયા બે સિસ્ટમ દ્વારા થાય એક સિસ્ટમ છે CNS અને બીજી સિસ્ટમ છે APNS CNS ને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય PNS છે ને પરાવર્તી ચેતાતંત્ર કહેવાય તો આ મધ્યવર્તી ચેતાતંત્ર CNS છે અને પરિવર્તી ચેતાતંત્ર PNS છે જે ક્રિયાઓનું વિચારવું હોય જેને વિચારીને કામ કરવાનું હોય જે ક્રિયામાં તમારે વિચારવું પડે એ બધી જ ક્રિયા CNS માં પણ જે ક્રિયાને વિચારવાની ન થતી હોય એમ ક્રિયા કરવાની હોય દાખલા તરીકે ગરમ તપેલીને હાથ અડકતા આપણા હાથ ખેંચાઈ જાય છે બરાબર છે તો આ બધી ક્રિયાઓ છે ને PNS છે એટલે કે પરિવર્તિત ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થાય હવે આપણે પ્રશ્ન હું પૂછો પરાવર્તિત ક્રિયા એટલે આ PNS ની વાત કરી એમાં મગજની શું ભૂમિકા છે વાસ્તવિકતામાં PNS છે ને એમાં મગજ આવતું PNS થી કરોડરજ્જુ અને સંવેદની ચેતન પરિચેતન બનેલી છે જ્યારે CNS છે એ CNS માં મગજ આવે તો આપણે આની તો કઈ વાત કરવાના જ નથી આપણે અંગે પણ PNS ની વાત કરવાની બીજી તો આપણે કઈ વાત કરવાની તો PNS માં ક્યાં મુક્ત રહે તો પ્રશ્નને ધ્યાનથી સમજો તો તમને ખબર પડે કે પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું છે તો જવાબમાં લખવાનું પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા હોતી જ નથી બરાબર છે મગજની ભૂમિકા જ નથી કારણ કે ચેતાકીય ઝાડ અલ્પ વિકસિત હોય અથવા ગેરહાજર વાસ્તવમાં આપણે આમાં કે શું છે એવું પૂછ્યું એટલે આપણે જવાબ બહુ લખવાનો ખબર કે પરાવર્તિત ક્રિયા પરાવર્તિત ચેતાતંત્ર સાથે સંકળાયેલ છે પરાવર્તિત ક્રિયા પરિવર્તિત ચેતાતંત્ર સાથે સંકળાયેલ છે આ ક્રિયાની અંદર વિચાર્યા વગરની જ બધી ક્રિયાઓનું સંતુલન થાય છે તેથી પરાવર્તિત ક્રિયામાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી ફરીથી એક વખત બોલું છું પરાવર્તિત ક્રિયા છે એ પરાવર્તિત ચેતાતંત્ર સાથે સંકળાયેલી છે પરિવર્તિત ચેતાતંત્રની અંદર કોઈ પણ પ્રકારનું વિચારવાનું કાર્ય થતું નથી તેટલા માટે પરાવર્તિત ક્રિયા છે એ પરાવર્તિત ક્રિયા મગજ સાથે સંકળાયેલી નથી એટલે પરાવર્તિત ક્રિયામાં મગજ સાથે કોઈ સીધો સંબંધ નથી પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા હોતી નથી મગજની ભૂમિકા હોતી નથી હવે નેક્સ્ટ એના પછી ચોથો એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવનું ઉદાહરણ આપો એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવનું ઉદાહરણ વાસ્તવમાં તો વનસ્પતિ દ્વારા જે અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય ને વાનસ્પતિક અંતરસ્ત્રાવ કહેવાય જે અંતરસ્ત્રાવો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા હોય એને વાનસ્પતિક અંતરસ્ત્રાવો કહેવાય યાદ હોય તો વાનસ્પતિક અંતરસ્ત્રાવો બે હતા એક વાનસ્પતિ અંતરસ્ત્રાવ હતો બરાબર એ વૃદ્ધિ પ્રેરક હતો અને બીજો હતો એ વૃદ્ધિ અવરોધક હતો આ વૃદ્ધિ પ્રેરક અંતરસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતરસ્ત્રાવ છે એમાં વૃદ્ધિ પ્રેરકમાં ત્રણ હતા એક ઓક્સિન પછી બીજો ઝિલેરી ત્રીજો સાઇટોકાઇન અને આની અંદર તો ઓક્સિક એસિડ આવી રીતનું આજે ઓક્સિજન તો એ વનસ્પતિની પરાવની અંદર વૃદ્ધિ અને વિકાસ પામે ઝિબ્લેરિન તો એ પણ વનસ્પતિના પ્રકારની અંદર વૃદ્ધિ અને વિકાસનું કાર્ય કરતા અને સાઇટોકાઇન છે એ કંઈક કોષ વિભાજનનું કાર્ય કરતા હતા આવી રીતનું બધું તો પ્રશ્ન કઈ રીતનું પૂછો એક વૃદ્ધિ પ્રેરક
वनस्पति अंतरस्त्राव नु उदाहरण आप ऑक्सीजन छे ने ए वृद्धि प्रेरक वनस्पति अंतरस्त्राव छे हूं कहूं ऑक्सीजन वृद्धि प्रेरक वनस्पति अंतरस्त्राव छे तो ऑक्सीजन छे ने वनस्पति ने प्रा એટલે પ્રકાર ની અંદર વૃદ્ધિ અને વિકાસ કરતા હતા તો આપણે વૃદ્ધિ પ્રેરક કીધું છે તેની અંદર ઓક્સિજન જવાબ આપી શકે ઓક્સિજન ન લખો હોય તો તમારે ઝિબ્લેરિન જવાબ લખી શકો છો અને ઝિબ્લેરિન ન લખો હોય તો તમે સાઇટોકાઇનિન જવાબ લખી શકો છો એમાં ત્રણ માંથી કોઈ પણ એક શબ્દ લખવાનો છે બરાબર છે તો તમારો પ્રશ્ન હું ફરીથી રિપીટ કરું છું એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવનું ઉદાહરણ આપો ઓક્સિજન વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવ છે જો ઓક્સિજન ન લખવું હોય તો ઝિબ્લેરિન વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવ છે જો ઝિબ્લેરિન ન લખવું હોય તો સાઇટોકાઇનિન વૃદ્ધિ પ્રેરક અંતરસ્ત્રાવ છે તો જોઈ લો આ ચાર સવાલ છે નાના હતા ટેક્સ્ટ બુકના લખાણ સંબંધિત પ્રશ્ન આ લખાણ સંબંધિત પ્રશ્ન છે એના ટેક્સ્ટ બુકના જે કઈ પ્રશ્ન હતા એનું સોલ્યુશન મેં તમને આપી દીધું હજી બીજા એ છે ટોટલ લગભગ 14 પ્રશ્ન જેવું છે લખાણ સંબંધિત એમાંથી ચાર મેં પૂરા કર્યા 10 મોટા ક્વેશ્ચન છે એ મોટા ક્વેશ્ચન સમજો કે પહેલા ચાર ના જવાબ જોઈએ રેડી બરાબર છે ફરીથી એક વખત બોલું છું પહેલો સવાલ મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરે છે પશ્વ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય થાય છે બીજો સવાલ આપને એક અગરબત્તીના શ્વાસની ખબર કેવી રીતે થાય છે આપણી જ્ઞાનેન્દ્રિયમાં આવેલા ધ્રાણગ્રાહી એકમ દ્વારા ગંધને લગતી સંવેદનાઓની ઓળખ થાય છે અને આ રીતે આપણે અગરબત્તી છે એના શ્વાસની ખબર પડે છે પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું છે પરાવર્તિત ક્રિયા પરાગવર્તી ચેતાતંત્ર સાથે સંકળાયેલી છે માટે પરાગવર્તિત ક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના મગજની ભૂમિકા હોતી નથી ચોથું એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવનું ઉદાહરણ આપો તો ઓક્સિજન અંતરસ્ત્રાવ વૃદ્ધિને પ્રેરે છે ઓક્સિજન ન લખવું હોય તો સાઇટોકાઇનિન અને ઝિબ્લેરિન પણ વનસ્પતિનો વૃદ્ધિ પ્રેરક અંતરસ્ત્રાવ છે હવે આના પછી આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 5 છે એ ક્વેશ્ચન નંબર 5 ની અંદર તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણે જોઈએ શું લખેલું છે ક્વેશ્ચન નંબર 5 માં પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું કોઈ ભેદ ખરો પરાવર્તિત ક્રિયા આજનો સવાલ પરાવર્તિત ક્રિયા અને એને એવું લીધું કે ચાલવાની ક્રિયા આ બે વચ્ચે ભેદ ખરો હજો પરાવર્તિત ક્રિયા હમણાં જ લખ્યું હતું પીએનએસ સાથે કનેક્ટેડ આ સીએનએસ સાથે કનેક્ટેડ આમાં વિચાર્યા વગરની ક્રિયા છે વિચાર્યા વગર અને આ ક્રિયા વિચારીને થાય છે તો એક ક્રિયા છે એ વિચાર્યા વગરની ક્રિયા છે બીજી વિચારીને ક્રિયા થાય છે આ પીએનએસ સાથે એટલે પરાવર્તિત ચેતાતંત્ર સાથે કનેક્ટેડ છે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યવર્તી ચેતાતંત્ર સાથે કનેક્ટેડ છે હું જવાબ બોલું છું પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે તો પેલું પરાવર્તિત ક્રિયામાં કહું છું પરાવર્તિત ક્રિયા એ સામાન્ય રીતે પ્રાણીઓના પ્રમાણમાં ફેરફાર કરી અને કોષનો આકાર બદલે છે તેમાં કોઈ પણ પ્રકારની ચેતાપેશી કે સ્નાયુ પેશી હોતી નથી વનસ્પતિ કોષમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે જેના દ્વારા પરાવર્તિત ક્રિયા થાય છે ચાલવાની ક્રિયા પગમાં આવેલા સ્નાયુઓ છે ઐચ્છિક સ્નાયુઓ છે જેનું નિયમન પશ્વ મગજના અનુમસ્તિષ્ક દ્વારા થાય છે અને સ્નાયુ કોષમાં આવેલું વિશિષ્ટ પ્રોટીન હલનચલન માટે મદદરૂપ થાય છે એટલે સાવ સાચી વાત કહું ને પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા તો આ લોકોએ આ વનસ્પતિ સાથે કનેક્ટેડ છે આ ક્રિયા છે એ વનસ્પતિ સાથે કનેક્ટેડ છે જે આ ક્રિયા છે ને એ મનુષ્ય કે પ્રાણીઓ સાથે કનેક્ટેડ છે આમાં ખાલી કોષની અંદર પાણીના કારણે કોષની અંદર પાણીને કારણે એનો આકાર બદલે અને હલનચલન થાય જ્યારે આમાં કોષમાં ખાસ પ્રકારના સ્નાયુ હોય
આમાં સ્નાયુ પેશી કે ચેતાપેશી આમ તે શબ્દ ન લખી શકાય કારણ કે પરાવર્તિત ક્રિયા આપણા શરીરમાં થાય છે એટલે ઘણી વખત શું હોય 9 મિનિટની અંદર એક ખોટું એકવું અને આપણે તમે જે એપ્લિકેશન યુઝ કરો છો ને એમાંથી તમે જે જવાબ લખો છો એ ભી ખોટા હોય તો ઘણી વખત એવું ભી બને ટેક્સ્ટ બુક જ સાચી મેં તમને કેટલી બધી વખત કીધું છે ટેક્સ્ટ બુક સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં આપણા માટે સૌથી સાચું ટેક્સ્ટ બુક થાય તો ટેક્સ્ટ બુક અનુસાર આપણે પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયાનો વિચાર કરીએ તો પરાવર્તિત ક્રિયા મોટા ભાગે વનસ્પતિની અંદર છે ચાલવાની ક્રિયા છે મનુષ્ય અને પ્રાણીઓની અંદર થતી ક્રિયા છે પરાવર્તિત ક્રિયા પીએનએસ સાથે કનેક્ટેડ છે જ્યારે ચાલવાની ક્રિયા સીએનએસ સાથે કનેક્ટેડ છે પરાવર્તિત ક્રિયામાં કોઈ પણ પ્રકારના વિચારશીલ કોઈ કોઈ પણ પ્રકારનું વિચારવાનું કંઈ હોતું નથી છે ચાલવાની ક્રિયા એ વિચારશીલ ક્રિયા છે પરાવર્તિત ક્રિયા છે એ કોષની અંદર છે એ પાણીના સ્થાનાંતરણને કારણે અનુભવે છે અથવા પરિવર્તે છે ત્યારે ચાલવાની ક્રિયા છે એ કોષમાં રહેલા ખાસ પ્રકારના પ્રોટીન દ્વારા આખી આખી ક્રિયાનું નિયંત્રણ થાય છે પરાવર્તિત ક્રિયા છે અને ચાલવાની ક્રિયા વચ્ચેનો તફાવત મેં તમને આપી દીધો વાસ્તવની અંદર આ વસ્તુ કેવી છે તો કે વનસ્પતિની ક્રિયા સમજાવો અને પ્રાણીઓની ચાલવાની ક્રિયા સમજાવો આવી રીતે પ્રશ્ન છે તો આ પ્રશ્ન પાંચમો આપણે અહીંયા પૂરો કરીએ અને આ છઠ્ઠો પ્રશ્ન 14 પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન એવો છે આપણી પાસે કે બે ચેતાકોષની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે બે ચેતાકોષની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે વાસ્તવમાં આપણે ચેતાકોષ દોર્યું આ એક આપણો ચેતાકોષ બરાબર છે અને એનાથી થોડું થોડું જઈએ એટલે આપણે આ બીજો ચેતાકોષ દોર્યું આ બીજો ચેતાકોષ હવે આપણે ખબર છે નાના તંતુ છે ને શિખા તંતુ કહેવાય આ મોટો તંતુ છે ને અક્ષ તંતુ કહેવાય આમાં બી એક નહીં હોય નાના તંતુ હોય શિખા તંતુ કહેવાય મોટો તંતુ હોય અક્ષ તંતુ કહેવાય પ્લસ આવી રીતના જે પાછળ સ્નાયુ આવેલા હોય પુચ્છ તંતુ કહેવાય આમાં બી પુચ્છ તંતુ હોય તો ચેતાકોષની અંદર શિખા તંતુ અક્ષ તંતુ અને પુચ્છ તંતુ હવે એક ચેતાકોષ હોય એમાંથી સંદેશ બીજા ચેતાકોષમાં જાય તો આપણી ટેક્સ્ટબુક અનુસાર એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ એકબીજા સાથે જોડેલો ન હોય એટલે કે આ ચેતાકોષનું જોડાણ આની અંદર થયેલું ન હોય છતાં સંદેશા જાય છે હવે કઈ રીતે જતા હોય કોઈ પણ સંદેશ આપણા શરીરને મળે એટલે એ શિખાતંતુ એક્સેપ્ટ કરે શિખાતંતુ એને ગ્રહણ કરે ને એ શિખાતંતુ એને કોષ કાયમાં મોકલે કોષ કાય છે એનું સામાન્ય રીતે ટ્રાન્સમિટ કરે એટલે કે એને પ્રવર્ધિત કરે મોટા કરે એ સંદેશાઓ મોટા થઈને અક્ષતંતુમાં વહન પામે અક્ષતંતુમાંથી સંદેશો જ્યારે બીજા ચેતાકોષમાં જાય ત્યારે આપણે વાત થઈ કે એ પ્રમાણે કે એક ચેતાકોષ અને બીજા ચેતાકોષની વચ્ચે ખાલી જગ્યા હોય આ ખાલી જગ્યા મેં ચેતોપાગમ કહેવાય આ છે ખાલી જગ્યા છે અને સંદેશો એ ખાલી જગ્યામાંથી પસાર થઈને ઓલી બાજુ જાય છે એ આખી આખી ઘટના ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં ખાલી અવકાશ છે ને ચેતોપાગમ કહેવાય છતાં એ સંદેશો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતે જાય તો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સંદેશો અહીંયા સુધી પહોંચે પછી ખાસ પ્રકારના રસાયણ પેદા થાય અને એ રસાયણ છે એ રસાયણ તરતા તરતા બીજા ચેતાકોષમાં જાય આપણે વિડીયોની અંદર બહુ વ્યવસ્થિત તમને આપેલું છે તમે અગાઉના વિડીયો લેક્ચર જોયા હોય તેની અંદર બહુ વ્યવસ્થિત આખી આખી ઘટના સમજાયેલી છે કે કાર્ટૂન સ્વરૂપે ને એનિમેશન સ્વરૂપે ક્યાંયથી એક સંદેશો આવતો હોય આમાં પ્રવર્તિત થતો હોય પછી અક્ષતંતુમાં જાય અક્ષતંતુમાંથી આમ ઝાટકા સાથે આમ વીજળીના ઝાટકા સાથે બીજા ચેતાકોષમાં વયો જાય તો એક ચેતાકોષમાંથી સંદેશો બીજા ચેતાકોષમાં જાય ત્યારે બે ચેતાકોષ વચ્ચે ખાલી અવકાશ જેવો ભાગ રહેલો હોય છે જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એક ચેતાકોષનો સંદેશો છે એક ચેતાકોષનો સંદેશો અક્ષતંતુમાં જાય અક્ષતંતુમાંથી ખાસ પ્રકારના રસાયણ પેદા થાય આ ખાસ પ્રકારના રસાયણ બીજા ચેતાકોષમાં જાય આવી રીતે સંદેશાઓનું વહન થાય છે તો આવડો પ્રશ્ન હતો છઠ્ઠો કે બે ચેતાકોષની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે તો આમાં જે જવાબ લખેલો છે એ બોલું છું ખૂબ નજીક ગોઠવાયેલા બે ચેતાકોષ પૈકી એક ચેતાકોષના અક્ષતંતુ નજીકના ચેતાકોષના શિખાતંતુના અવકાશપૂર્ણ જોડાણમાં રહે છે આ અવકાશીય જોડાણને ચેતોપાગમ કહે છે
બે ચેતાકોષ વચ્ચે થોડો ઘણો અવકાશ હોય, આ બે ચેતાકોષ વચ્ચે થોડા ઘણા અવકાશના અક્ષતંતુ, આ અક્ષતંતુ છે એ પોતામાં રહેલો સદિશ હોય અવકાશ મારફતે બીજા ચેતાકોષના શિખાતંતુને આપે, જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે। ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગો રસાયણો મુક્ત થાય છે, આ રસાયણો ચેતોપાગમને પસાર કરી નજીકના ચેતાકોષના શિખાતંતુમાં આવેગો મોકલે છે અને સંદેશાઓનું વહન કરે છે। આઈથી નાના નાના રસાયણો નીકળશે, આ રસાયણો આના ચેતાકોષને મળશે, આમે જોડાયેલા નથી, આમાંથી અક્ષતંતુમાંથી રસાયણ નીકળશે, એ અવકાશમાંથી પસાર થઈ અને બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચશે અને સંદેશાઓ આગળ ને આગળ ને આગળ જાય છે। હવે આત્મો પ્રશ્ન, વનસ્પતિ અંતરસ્ત્રાવ એટલે શું, ઉદાહરણ આપો। સાતમો પ્રશ્ન, વનસ્પતિમાંથી ઉદ્ભવતા અંતરસ્ત્રાવને વનસ્પતિ અંતરસ્ત્રાવ કહે છે। વનસ્પતિમાંથી ઉદ્ભવતા અંતરસ્ત્રાવને વનસ્પતિ અંતરસ્ત્રાવ કહે છે। વનસ્પતિ અંતરસ્ત્રાવ બે પ્રકારના હોય છે, એક પ્રકારનો વૃદ્ધિ પ્રેરક અંતરસ્ત્રાવ અને બીજા પ્રકારનો છે વૃદ્ધિ અવરોધક અંતરસ્ત્રાવ। વૃદ્ધિ પ્રેરકમાં અગાઉ જેમ મેં તમને કીધું હતું એમ ઓક્સિન, સાઇટોકાઇન અને ઝિબ્લેરિનનો સમાવેશ થાય છે, જ્યારે વૃદ્ધિ અવરોધકની અંદર ઓક્સિક એસિડનો સમાવેશ થાય છે। તો તમારા પ્રશ્નોનો જવાબ પૂરો, તમને પૂછે વનસ્પતિ અંતરસ્ત્રાવ એટલે શું, ઉદાહરણ આપો, તો તમારે જવાબમાં પહેલા એટલું જ લખવાનું હતું, વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા અંતરસ્ત્રાવને વનસ્પતિ અંતરસ્ત્રાવ કહે છે। વનસ્પતિ અંતરસ્ત્રાવ છે બે પ્રકારના હોય છે, એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતરસ્ત્રાવ। ઉદાહરણ તરીકે ઓક્સિન, સાઇટોકાઇન અને ઝિબ્લેરિન વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતરસ્ત્રાવ છે, જ્યારે ઓક્સિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતરસ્ત્રાવ છે। તો બસ ફિનિશ થઈ ગયું। તો આ સાત સવાલ છે, ચેક કરી એક વખત બોર્ડમાં એના જવાબો છે, અને તમને કયામાં પ્રશ્ન થતો હોય તો પૂછી જવો। તો બોર્ડની અંદર આ સાતે સાત સવાલોના જવાબો તમને આપેલા છે, હવે પછીના બીજા સાત સવાલ જે બાકી છે, તો આ સાત સવાલમાં તમને કોઈ બી પ્રશ્ન થાય તો પૂછજો, એનો તમને જવાબ મળી રહેશે। હવે હું અત્યારે આ બોર્ડ ઉપરથી આ સાત સવાલોને કાઢી નાખું છું, સાત સવાલોને રિલેટેડ બધી માહિતી પૂરી। હવે આપણે નવા સવાલો અને એના જવાબો એટલે કે આઠમા પ્રશ્નથી આપણે ચાલુ કરીએ, અને આઠમા પ્રશ્નથી ચાલુ કરીએ અને બાકીના તમને જવાબો છે એ હું આપતો જાઉં। તો આઠમા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ, તો આ સાત સવાલ છે ને આપણે કાઢી નાખીએ, હવે આપણે આઠમા પ્રશ્નથી શરૂઆત કરીએ। તો ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લે લાસ્ટની અંદર સાત સવાલોના જવાબો આપણે શીખી ગયા હતા, તો આપણે સાત સવાલો છે એના જવાબો આપણે શીખી ગયા હતા, હવે આપણે નવા સવાલો અને એના જવાબો શીખવાના છે। આઠમો સવાલ, લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પર્ણોની ગતિ કેવી રીતે ભિન્ન છે। એટલે અહીં બે ગતિની વાત કરી, એક લજામણીના છોડની ગતિ અને બીજી કેવી છે પ્રકાશ તરફ પ્રકાંડની ગતિ। આવી લોકોએ બે વાત કહી છે, પેલા હું જવાબ બોલી જવામાં હું લખેલો છે, પેલા હું સમજાય પછી આમાં જોઈ લઉં જવાબ હું હોય, એક લજામણીના છોડની ગતિ અને બીજું પ્રકાશ તરફ પ્રકાંડની ગતિ। આપણે બધાને ખબર છે લજામણીનો છોડ છે એ વૃદ્ધિથી મુક્ત પ્રતિકાર છે, અને આવડા પ્રતિકાર છે ને વૃદ્ધિ સાથે સંકળાયેલ પ્રતિકાર છે, સાથે સંકળાયેલ પ્રતિકાર છે। આ લજામણીનો છોડ છે ને એનું જે અલંચલન છે ને નેસ્ટિઝમ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે અલંચલન છે ને ટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે।
આ નિષ્ટિજમનો એક પ્રકાર છે જેને કિકમો નિષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પ્રોપિઝમનો જે પ્રકાર છે બરાબર છે એને પ્રકાશ સાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે અને કિકમોટ્રોપિઝમ બી કહી શકાય આ લજામીનો છોડ છે બરાબર છે એ લજામીમાં છોડમાં થતું કેવું હોય કે કોષોની અંદર પાણીનું સ્થાનાંતરણ થાય અને પાણીનું સ્થાનાંતરણ થાય અને એના કારણે બિલાઈ જાય જ્યારે પ્રકાશ સ્ત્રાવ છે એમાં ખાસ પ્રકારના વાનસ્પતિક અંતઃસ્ત્રાવ ઓક્સિજનની અસર વર્તાય તો જો તમે મેં તફાવત સ્વરૂપે સમજાવ્યું પ્રશ્ન એવો છે કે લજામીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પરોઘોની ગતિથી કેવી રીતે ભિન્ન થાય છે તો મેં એવું લખ્યું કે લજામીના છોડનું હલનચલન એ વૃદ્ધિથી મુક્ત પ્રતિચાર છે જ્યારે પ્રકાશ તરફ પ્રકારની ગતિ એ વૃદ્ધિ સાથે સંકળાયેલો પ્રતિચાર છે લજામીનો છોડ એ નિષ્ટિજન પ્રકારમાં આવે છે પ્રકાશ તરફ પ્રકારની ગતિ એ ટ્રોપિઝમ પ્રકારમાં આવે છે અને કિકમોનિષ્ટિ નિષ્ટિજમનો એક પ્રકાર છે જેને સ્પર્શા કિકમોનિષ્ટિ તરીકે ઓળખવામાં આવે સ્પર્શની કારણે થતું હલનચલન છે આ પ્રકાશને કારણે થતું હલનચલન છે તેને પ્રકાશ અનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે જેને ફોટોટ્રોપિઝમ કહે છે ઓમાં પાણીનું કોષની અંદર પાણીનું સ્થાનાંતરણ થાય છે અને જેને કારણે લજામીના છોડને તમે જ્યારે અટકો છો ત્યારે એના પર રબડાઈ જાય છે જ્યારે અહીંયા પ્રકાશ તરફ પ્રકારની ગતિ એ ઓક્સિજન નામના દ્રવ્યની મદદથી થાય છે એક વાનસ્પતિક અંતઃસ્ત્રાવ છે એ ઓક્સિજન વિશે આપણે ઘણું ખરું ભણી ગયા કે જેની મદદથી પ્રકાશની પ્રકારની પ્રકાશ તરફ ગતિ થાય છે તો આ બધી વસ્તુ ઓલરેડી તમને કહેવાઈ ગયેલી છે બરાબર છે તો તફાવત સ્વરૂપે તમે આપી દો તો એ ચાલે અને તફાવત સ્વરૂપે તમારે ન આપવું હોય અને સીધું લખી નાખો તો બી ચાલે એક વખત આમાં હું જવાબ લખ્યો છે બોલી જાઉં લજામણીના પર્ણો સ્પર્શ પ્રત્યેનો પ્રતિચાર અનુભવે છે સ્પર્શની સંવેદના પ્રસરાવવા માટે વીજ રસાયણનો ઉપયોગ થાય છે વનસ્પતિ દેહના પાણીના કોષના સ્થાનાંતરણની અંદર પોતાનો આકાર બદલી પ્રતિચાર આપે છે પ્રકારના અગ્રભાગે નિર્માણ પામતો ઓક્સિજન જ્યારે વનસ્પતિના એક તરફ પ્રકાશ આવતો હોય ત્યારે પ્રસરણ પામીને છાયાવાળા ભાગ તરફ આગળ વધે છે અને કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે લજામણીના પર્ણો સ્પર્શાનુવર્તન જ્યારે પ્રકાંડની ગતિ એ પ્રકાશાનુવર્તન છે આ ભિન્નતાઓ છે મેં જે બોર્ડ ઉપર લખ્યું છે એ જ વસ્તુ આ લોકોએ આપણે અહીં આપેલી છે બરાબર છે બે જવાબ એક જ છે પણ આમાં થોડાક વૈજ્ઞાનિક શબ્દ વધારે છે જ્યારે આપણે બહુ સાદી અને સિમ્પલ રીતે જવાબ આપેલો છે આપણે આઠમા પ્રશ્નને પૂરું કરીએ હવે એના પછી આપણે નવમો પ્રશ્ન જોઈએ કે કોઈ આધારની ચો તરફ એટલે ચારે બાજુ વૃદ્ધિ કરવામાં ઓક્સિજન કઈ રીતે કૂપળોને મદદ કરે છે તો નવમો પ્રશ્ન છે એ ઓક્સિજન વિશે કૂપળોનું છે બીજું કઈ છે તો લખવાનું ઓક્સિજન વનસ્પતિ નો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે ઓક્સિજન એ સામાન્ય રીતે વનસ્પતિના છાયાવાળા ભાગની અંદર ગતિ કરે છે છાયાવાળા ભાગમાં ગતિ ઓક્સિજન એ ઓક્સિજન વનસ્પતિના પરાઓ નો વૃદ્ધિ અને વિકાસ કરે છે વૃદ્ધિ અને વિકાસ કરે છે તો હું પ્રશ્ન બોલું છું એનો જવાબ બોર્ડ ઉપર છે નવમો પ્રશ્ન કોઈ આધારની ચારેય તરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિજન કેવી રીતે કૂપળોને મદદ કરે છે તમે લખ્યું કે વનસ્પતિનો એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે તે વનસ્પતિ ઉપર જ્યારે તડકો પડે તો એની વિરુદ્ધ બાજુ ઓક્સિજનનો પ્રવાહ વહે છે એટલે કે તડકો પડતો એની વિરુદ્ધ બાજુ એટલે છાયાવાળા ભાગ બાજુ વનસ્પતિનો ઓક્સિજનનો પ્રવાહ વહે છે ઓક્સિજન વનસ્પતિના પરાઓની અંદર ફેલાઈ જાય છે તેના કોષોની વૃદ્ધિ કરે છે અને પ્રકારનો પણ વિકાસ કરે છે હું આમાં જવાબ છે એ ભૂલી જાઉં છું પરાઓના નિર્માણ પામતો ઓક્સિજન વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ પ્રેરે છે જેથી કોષની લંબાઈમાં વૃદ્ધિ થાય છે લંબ અક્ષ એટલે આમ સીધી એને લંબ અક્ષ કહેવાય જ્યારે વનસ્પતિ એક તરફ પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે ઓક્સિજન પ્રસરણ પામી છાયાવાળા ભાગમાં વહ્યો જાય છે અને ન્યાયિક સંકેન્દ્રણ વધે છે જેથી કોષની લંબાઈમાં પણ વધારો થાય છે અને વનસ્પતિ પ્રકાશની તરફ પણ વળે છે તો આ બધી વસ્તુ છે જે મેં તમને કીધું આ ત્રણ મુદ્દાઓ લખો તો વિચારે
આની અંદર મે જવાબ કર્યો એ લખવું હોય તો ભી ચાલે આ બધા જ જવાબ તમને વિડિયો ની પાછળ અને એક એક પેજ ત્રણ પેજ છે ત્રણે તમને મળી જશે 10મો પ્રશ્ન 10મો પ્રશ્ન છે એ જડા અનુવર્તન વિશે છે હવે જલા અનુવર્તન તો તમને બધાને ખબર છે કે વનસ્પતિ ની પાણી પ્રત્યેના હલનચલન ને જલા અનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે આ જલા અનુવર્તન ને ઘણી વખત હાઇડ્રોટ્રોપિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે જે બાજુ પાણી હશે એ બાજુ વનસ્પતિના મૂળનો વિકાસ થશે અને એને કારણે વનસ્પતિના મૂળને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તો આ જલા અનુવર્તન પણ એનો પ્રયોગ દર્શાવવાનો છે તો પ્રયોગ ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે કુંડાવાળો આમાં ભી દોરેલો છે આ રીતનો તો ટેક્સ્ટ બુક ની અંદર ભી દોરેલો છે એની બાજુ ની અંદર લખાણ છે લખાણ લખ નાખવાનું છે અહીંયા ભી દોરેલો છે આમાં લખેલું છે હું એક વખત બોલી જાઉં છું વનસ્પતિ હંમેશા જમીનમાં પાણીની દિશા તરફ જ વૃદ્ધિ પામે છે આ ઘટનાને જલાનુવર્તન કહે છે મૂળ હંમેશા અધોગામી અને ગુરુત્વાવર્તન દર્શાવે છે એટલે કે મૂળ છે એ પાણી તરફ આગળ વધે છે બસ પૂરું આમાં ત્રણ લીટીને એક ખાલી આકૃતિ આપણે આપેલી છે પણ આપણે થોડું વિશિષ્ટ લખવાનું વ્યવસ્થિત લખવાનું કે વનસ્પતિના પાણી પ્રત્યેના વૃદ્ધિ પ્રેરક હલનચલન કે પ્રતિચારને જલાનુવર્તન કહે છે આ જલાનુવર્તન છે એ વનસ્પતિના પાણી પ્રત્યેના હલનચલનને કારણે થતું હોવાથી તેને હાઇડ્રોટ્રોપિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે વનસ્પતિના મૂળ હંમેશા જે બાજુ પાણી હશે તે બાજુ જ ગતિ કરે છે બરાબર છે તેથી વનસ્પતિના આવા પ્રકારના હલનચલનને જલાનુવર્તન કહે છે તો હું જે 3 પોઈન્ટ બોલ્યો એ 3 પોઈન્ટ ના આકૃતિ દોર નાખો એટલે ચાલે 11મો સવાલ પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે હવે પ્રાણીઓમાં રાસાયણિક સંકલનની વાત આવે ને તો અંતઃસ્ત્રાવ રાસાયણિક સંકલન એટલે અંતઃસ્ત્રાવ આજે તમે બધા જો કે આ તમારી વૃદ્ધિ અને વિકાસ થાય છે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય છે તમારી વૃદ્ધિ અને વિકાસ થાય છે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય છે તો તમારી વૃદ્ધિ અને વિકાસ અને વનસ્પતિ વૃદ્ધિ વિકાસ બે અલગ અલગ છે એટલે અહીંયા જે આપણે ભણવાનું છે ઓન્લી ફોર પ્રાણીઓને ભણવાનું છે વનસ્પતિમાં નથી ભણવાનું કારણ કે પ્રશ્નમાં ચોથું લખ્યું કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે વનસ્પતિની અંદર ભણવાનું જ નથી વનસ્પતિમાં કેવું હોય કે જ્યાં ગમે ત્યાંથી તમે કદાચ જોવો તો ત્યાંથી ડાળી ફાટી હોય પાંદડું નીકળ્યું હોય તમે કોઈ જોયું કે મનુષ્યની અંદર આ ગાલમાંથી આંગળી બારી નીકળી આંગળી આપણા હાથમાં જ હોય ગાલમાંથી કોઈ આંગળી બારી નીકળે એવી રીતનો આપણો વિકાસ ને વૃદ્ધિ થતો જ નથી આપણો વિકાસ અને વૃદ્ધિ છે ને એ નિયંત્રિત અવસ્થાની અંદર થાય છે જ્યારે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે અનિયંત્રિત અવસ્થાની અંદર થાય છે આપણે વૃદ્ધિ અને વિકાસ મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ ગાલમાંથી આંગળી નીકળતી નથી આ ગાલ છે એમાંથી આંગળી ન નીકળે આંગળી હાથમાંથી જ થાય બીજું આપણો હાથ બે હાથ અને બે પગ છે ને એક સરખા લંબાઈમાં વધે ક્યારે એવું થયું કે આ હાથ છે એ નાનો હોય ને આ હાથ છે એ બહુ મોટો થઈ જાય આનો વિકાસ હાથમાં વયો જાય એવું નથી થતું હું કામ કારણ કે આપણા શરીરની અંદર અંતરસ્ત્રાવો આવેલા હોય છે જુદા જુદી અંતરસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે એડ્રીનલ ગ્રંથિ છે પછી શુક્રપિંડ છે અન્નપિંડ છે સ્વાદુપિંડ છે પછી ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ છે હાઇપોથેલોમસ ગ્રંથિ છે આ બધામાંથી નિયંત્રિત અને નિયમિત રસાયણો ઉત્પન્ન થાય છે જે આપણા શરીરના રાસાયણિક રીતે સંતુલિતમાં રાખે છે તો જોઈએ જવાબમાં શું લખેલું છે પ્રાણી શરીરના અંતઃસ્ત્રાવ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો જ ભાગ છે જે શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે મદદરૂપ થાય છે જુદા જુદા અંતઃસ્ત્રાવ જુદા જુદા અંગોને લક્ષ્ય બનાવે છે અને એ પ્રમાણે કાર્ય કરે છે અધિવૃષણ એટલે કે એડ્રીનલ ગ્રંથિ એ અચાનક બનતી ઘટનાઓમાં શરીરને સુજોડ બનાવે છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે અને જેને કારણે ડાયાબિટીસ જેવા રોગો છે એ ડાયાબિટીસ જેવા રોગોને પણ કંટ્રોલમાં લઈ આવી શકાય છે તો આવું બધું આમાં લખી નાખવાનું 11મો પ્રશ્નમાં 11મો પ્રશ્ન જો એવી રીતે તમને પૂછ્યો છે કે પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવનું મહત્વ સમજાવો વનસ્પતિમાં નહીં વનસ્પતિમાં કીધું હોત તો આખો પ્રશ્નનો જવાબ ચેન્જ થઈ જાય તો પ્રાણીની અંદર સામાન્ય રીતે અંતઃસ્ત્રાવનું મહત્વ સમજાવો એ થોડું ઘણું ગ્રંથિઓનું લખી નાખવાનું ટૂંકમાં બરાબર છે જે શરીરને શારીરિક રીતે સંતુલન રાખે છે નેક્સ્ટ એના પછી 12મો સવાલ 12મો સવાલ મેં એવું લખ્યું છે
કે આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ એટલે હકીકતમાં થાઇરોઇડ ગ્રંથિની વાત કરી છે કે આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ કેમ આપવામાં આવે છે આયોડિન યુક્ત મીઠું શું કામ ખાવું જોઈએ બરાબર એનો કારણ શું કામ આયોડિન યુક્ત મીઠું જ ખવાય બીજું કેમ ન ખાય આમ તો મીઠાનું રાસાયણિક સૂત્ર NaCl તો રાસાયણિક સૂત્ર NaCl છે તો આયોડિન યુક્ત મીઠું ખાવાનું કારણ શું તો હવે આપણે બધાને જ ખબર છે કે આપણા ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવે છે આ થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિ સામાન્ય રીતે આપણા શરીરની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરની કાર્બોહાઇડ્રેટ પ્રોટીન જેવી ક્રિયાઓનું નિયમન કરે છે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે આયોડિનને કારણે તેનું સર્જન થાય છે જો તમે આયોડિન યુક્ત મીઠું નહીં ખાવ તો થાઇરોઇડ ગ્રંથિ ફૂલી પણ શકે છે કે સંકોચી પણ શકે છે અને જેને કારણે તમને ગોઇટર નામનો રોગ પરિણમે છે તો ગોઇટર નામના રોગથી બચવા અને શરીરની શારીરિક સમૃદ્ધિ જાળવવા માટે તમારે હંમેશા આયોડિન યુક્ત મીઠાનો આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ હું એનો જવાબ બોલું છું કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોક્સિનના નિર્માણ માટે આયોડિન જરૂરી છે ખોરાકના મુખ્ય ઘટકો કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ચરબીનું ચયાપચય થાઇરોક્સિનની મદદથી થાય છે વૃદ્ધિનું પણ સંતુલન જળવાઈ રહે છે આ માટે ખોરાકમાં આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ 13મો સવાલ અને 14મો સવાલ બે સવાલ બાકી છે 13મો સવાલ છે એડ્રિનલ રુધિરમાં સ્રાવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર મળે છે એડ્રિનાલિન વિશેની વાત કરીએ એડ્રિનાલિન આમ તમને ખબર હોય તો જે તે સમયે વિડિયો લેક્ચર આપણે આ ટોપિક ભણતા હતા ત્યારે મેં તમને ખિસકોલીનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ખિસકોલી જેવા સજીવો છે એને ક્યારે ખબર પડે કે એને ભાગી જવું અથવા તો એને પરિસ્થિતિનો સામનો કરવો પછી મેં એવું એ કીધું હતું કે અચાનક કોઈ ઘટના બને કે ભાઈ હું અત્યારે ભણાવ તો અચાનક કોઈ પ્રેઝન્ટ થઈ જાવ બીવડ આવી ગયું ત્યારે આપણે શું કરવું તો અચાનક બનતી ઘટના એટલા માટે આપણે એડ્રિનલના કટોકટી સમયની ગ્રંથિ કીધી હતી જ્યારે કોઈ ઘટના અચાનક બને ત્યારે આપણા શરીરમાં આવેલી એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય છે આ એડ્રિનાલિનનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળે છે રુધિરની અંદર જઈ અને દરેક કોષો સુધી પહોંચે છે દરેક કોષો સુધી પહોંચી અને રાસાયણિક સંવેદનાઓ ઉપજાવે છે અને કોષોમાં રહેલા ખાસ પ્રકારનું પ્રોટીન છે એ કોષોનો આકાર બદલી અને આપણા શરીરમાં જ્યાં જગ્યાએ જે જગ્યાએ કોષોને વધારે ઓક્સિજનની જરૂર હોય ત્યાં પહોંચે છે તો આનો પ્રશ્નનો જવાબ હું લખવાનો કે એડ્રિનાલિન રુધિરના સ્ત્રવિત થાય છે ત્યારે શરીર કેવો પ્રતિચાર આપે છે તો આપણે જવાબમાં લખવાનું જ્યારે એડ્રિનાલિન શરીરમાં રહેલા રુધિરની અંદર સ્ત્રવે છે ત્યારે તે હૃદયમાં પહોંચે છે હૃદયમાં પહોંચી હૃદયના સ્પંદનો વધારે છે હૃદયના સ્પંદનો વધવાથી વધુ ઓક્સિજનવાળું લોહી ઉત્પન્ન થાય છે આ વધુ ઓક્સિજનવાળું લોહી શરીરના દરેક કોષોમાં પહોંચે છે હા પાચન માટેની નળીઓમાં છે એ સંકોચાય છે એટલે ત્યાં ઓછું પહોંચે બાકી બધે ઓક્સિજનવાળું લોહી બધા કોષોમાં પહોંચે છે અને આપણા શરીરને તાકાત મળે છે જેથી આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ 14 મધુપ્રમેહના કેટલાક દર્દીઓ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેમ આપવા પડે છે એટલે ડાયાબિટીસને મધુપ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ડાયાબિટીસ છે એ રોગ કેવી રીતે થાય આપણા દરેકના શરીરની અંદર સ્વાદુપિંડ છે અને આપણે જે કોઈ ખોરાક ખાઈએ એ બધો જ ખોરાક સ્વાદુપિંડ જેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી પસાર થતો હોય છે આપણે જે પણ ખોરાક ખાઈએ એમાં થોડી ઘણી માત્રાની અંદર પણ શર્કરા રહેલી હોય છે તો સ્વાદુપિંડ હોય છે થોડી ઘણી માત્રામાં શર્કરા રહેલી હોય છે આ શર્કરા છે એ શર્કરાનું પાચન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવને કારણે થાય છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને કારણે આપણા બ્લડમાં રહેલી શર્કરાનું પાચન થાય છે સપોઝ કે શર્કરા લોહીની અંદર વધી ગઈ તો ઇન્સ્યુલિનનો વધુ સ્ત્રાવ થાય શર્કરા છે લોહીમાં પ્રમાણ ઘટી ગયું તો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય સ્વાદુપિંડમાંથી તો આમ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન આપણા બ્લડની અંદર રહેલી શર્કરા છે એને નિયમન કરે છે જો શર્કરાનું નિયમન ન થાય તો ઘણા શરીરની અંદર ઘણા બધા રોગ થાય હવે જે વ્યક્તિને ડાયાબિટીસ થઈ છે એ વ્યક્તિઓ છે એ પોતાના સ્વાદુપિંડમાંથી પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન છે એનું ઉત્સર્જન કરી શકતા નથી એટલે ડાયાબિટીસ વાળી વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે જેને કારણે તે તેના શરીરમાં રહેલા બ્લડની અંદર શર્કરાનું પ્રમાણ જાળવી રાખે તો આપણે આ સુધી રાખીએ
14 પ્રશ્ન મે તમને કરાવી દીધા 14 14 પ્રશ્ન બોર્ડ ઉપર છે આ બધા જ પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન હતા હવે પછી જ્યારે ક્યારે આપણે મળશું ત્યારે સ્વાધ્યાયની ચર્ચા કરશું તો ચેપ્ટર નંબર 7 નું સ્વાધ્યાય પણ તમને વ્યવસ્થિત સમજાવી દે તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે પછી જ્યારે ક્યારે આપણે મળશું ત્યારે 100% ચેપ્ટર નંબર 7 નું સ્વાધ્યાય છે એનું સોલ્યુશન કરશું આ 14 પ્રશ્ન છે એ 14 14 પ્રશ્ન મે તમને આપી દીધા છે નમસ્તે વિદ્યાર્થી